ધોરણ 11 ગણિત ચેપ્ટર 6 સુવેક અસમતાઓ આપણે અગાઉ આ ચેપ્ટરમાં 4 દાખલા ઉગણ્યા હતા પાંચમા દાખલાથી આપણે રમવાનું છે જો તમને આપણે એ વખતે શરૂઆતમાં વાત કરી હતી કે સુવેક અસમતાઓ કોને કહેવાય પણ આપણે ઝડપથી વાત કરીએ તો 2x + 1 = 0 આને સુવેક સમીકરણ કહેવાય પણ હું આ ઇક્વલ કરાવું એટલે આ નું 2x + 1 greater than 0 કે 2x + 1 less than 0 કે 2x + 1 less than or equal to 0 કે 2x + 1 greater than or equal to 0 ટૂંકમાં વચ્ચે equal to માં આપણે આવા છે નંબર તો આ સુરેખ અસમતા તો જે સુરેખ સમીકરણ છે એમાં equal to ના બદલે less than greater than less than or equal to કે greater than or equal to આવે તો આપણે એને સુરેખ સમીકરણ નહીં પણ સુરેખ અસમતા કહીએ છીએ અને આપણે સુરેખ અસમતાનો અહીંયા ઉકેલ મેળવવાનો છે આપણે શરૂઆતના 4 દાખલા જોયા એ 4 દાખલામાં એવું હતું કે એનો n માં ઉકેલ મેળવો z માં ઉકેલ મેળવો r માં ઉકેલ મેળવો એટલે r માં ઉકેલ મેળવવાનો એનું પૂછ્યું નહોતું પણ તોય પરીક્ષામાં પૂછાય તો એટલે આપણે એ રીતે r માં રહી ગણી લીધું હવે આપણે દાખલા આવશે એમાં ફક્ત r માં ઉકેલ મેળવો એમ જ આવે છે એટલે હવે આપણે સ્વાધ્યાય 6 આપણે સ્વાધ્યાય 6.1 ના દાખલાઓ પાંચમો દાખલો આપણે આવ્યો પાંચમો દાખલો 4x + 3 less than 5x + 7 જો અહીંયા આપણે એમ કીધું છે કે અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો એટલે આપણે અહીંયા એનો r માં ઉકેલ મેળવવાનો છે વાસ્તવિક સંખ્યા માટે એટલે r પ્રાકૃતિક સંખ્યા માટે હોય તો n માં પૂર્ણાંક સંખ્યા માટે હોય તો z માં પણ વાસ્તવિક સંખ્યા માટે એટલે આપણે આનો r માં ઉકેલ મેળવવાનો છે હવે જો આપણે આ સાદુરૂપ આપીએ તો આપણે જોઈએ કે આ 5x આ બાજુ છે 4x આ બાજુ આવે એટલે માઈનસ બનશે એટલે 5x - 4x હવે આપણે શું કરવાનું છે x વાળા મૂલ્ય કોઈ પણ એક સાઈડ રાખવાનું કાં તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ આપણે બને ત્યાં સુધી આપણે કરવાનું નાનું મૂલ્ય કરવાનું મોટું નહીં તો હું 5 ને આ બાજુ નું લઈ લઉં 4 નાના છે ને આ બાજુ લઈ લઉં હવે તો સામેની બાજુ અચળ મૂલ્ય લઈ જાઓ 3 તો છે 7 ની બાજુ આવે તો માઈનસ થશે એટલે 3 - 7 તો માઈનસ 4 less than x મૂલ્ય x નું મૂલ્ય માઈનસ 4 કરતા મોટું હવે આનું મૂલ્ય એટલે x ને અહીંયા લખવા હોય તો આવું લખો આ બે વસ્તુ એક ને એક જ છે ગમે રીતે લખી શકાય તો આપણને આવું મળ્યું કે x નું મૂલ્ય -4 કરતા મોટું હવે અહીંયા તો ખાલી આપણે r માં ઉકેલ મેળવવાનો છે n માં કે z માં નહીં એટલે એ કોઈ પ્રશ્ન નથી સંખ્યા રેખા દોરવાની જરૂર નહીં પણ આપણે દોરીએ તો કઈ વાંધો નથી -4 0 1 આવું આપણે સંખ્યા રેખા માં આવ્યું તો અહીંયા કે છે x નું મૂલ્ય -4 કરતા મોટું -4 કરતા મોટું એટલે -4 ની આ બાજુ આવશે અહીંયા છેલ્લે બહુ દૂર ઇન્ફિનિટી અનંત આવી ગયો તો અહીંયા આપણે કહીએ કે વાસ્તવિક સંખ્યા એટલે કે r માં ઉકેલ -4 થી શરૂ થઈને અહીંયા આપણે n માં કે z માં કે એનો ઉકેલ મળ્યો નથી z માં ઉકેલ મળ્યો હતો તો -4 કરતા મોટો એટલે -4 નહીં આવે -3 -2 -1 0 1 2 3 અનંત સુધી આવો n માં ઉકેલ હોત તો ઋણ સંખ્યા 0 નો આવો 1 2 3 4 5 થી અનંત લેવો આવો તમને પરીક્ષામાં મોટે ભાગે r માં ઉકેલ પૂછશે એટલે r માં ઉકેલ આપણે હંમેશા અંતરાલ સ્વરૂપે લખવાનો છે પણ તમને કીધું કે આવું ગોળ કૌંસ હોય વિભુ તંત્ર તો એનો અર્થ કે -4 અંતરાલમાં નથી આવતો -4 નું મોટું મૂલ્ય ઇન્ફિનિટી એટલે આ આપણે શું ધ્યાન જો આ રીતે આપણે હવે આમાં આગળ દાખલા ભણતા જવાના છે તો છઠ્ઠો દાખલો 3x - 7 greater than 5x - 1 એવું આપણને જો તમને આપણે શીખવાયું એ રીતે કે x નું નાનું મૂલ્ય મેળવવાનું મોટું નહીં આ greater than આપણે આમાં રાખીએ 5x ને અહીં નહીં રાખીએ 3x આ બાજુ આવશે એટલે પ્લસ હતા અહીં માઇનસ થશે
ઓછા 7 તો આ બધું છે ઓછા 1 ની બાજુ આવે એટલે પ્લસ બનશે છે આ રીતે એટલે માઈનસ 6 ને અહીંયા 2x એટલે માઈનસ 3 ગ્રેટર ધેન x શું કહેવાય અહીંયા તો 2 વડે ભાગી નહીં કાઈ કહેવાય આ 2 આ બાજુ છે થાય હોય એમ ને સમીકરણ ને 2 વડે ભાગ થાય હવે આ ઓછા 3 ગ્રેટર ધેન x એટલે x નું મૂલ્ય ઓછા 3 કરતા નાનું ગોળ કૌંસને આપણે વિકૃત કરીએ છીએ
અવઘાતની અંશને સમરૂપ કરી દેશે. પછી આપણે આઠમો દાખલો આવ્યો છે, એમાં આપણે જે જાય છે थ्री टू माइनस एक्स ग्रेटर देन और इक्वल टू टू वन माइनस एक्स. यहाँ पर क्या आ रहा है साधारण रूप में तो सिक्स माइनस थ्री एक्स ग्रेटर देन और इक्वल टू टू माइनस टू एक्स. કાઉસ પડી દે પર ત્રણ ગુણાકારમાં આવ્યા અને બે ગુણાકારમાં આવ્યો. હવે એ તો હવે આપણે જોવાનું કે અહીંયા 3x અને 2x પર ચિહ્ન માઇનસ છે, તો આ માઇનસ 3x વાળું મૂલ્ય ફેરવો પડે. તો અહીંયા આ માઇનસ 2x તો હતા, માઇનસ 3x આ બાજુ આવશે એટલે પ્લસ 3x બનશે. 6 એને હતા વત્તા 2 આ બાજુ આવે એટલે ઓછા 2. જો આમ જોવો તો 3x મોટા છે પણ એનું ચિહ્ન ઋણ છે એટલે ઓછા 3 છે, ઓછા 2 કરતા નાના છે એટલે એને આપણે ફેરવો. 6 ઓછા 2 એટલે 4, માઇનસ 2x પ્લસ 3x એટલે x. હવે આને ઋણ લખીશું, x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. જો આવો ઉકેલ નીકળે એનો અર્થ કે આ અસરતા ત્યારે જ સાચી રહે કે x નું મૂલ્ય 4 કે 4 કરતા ઓછું રહે, નહીંતર એટલે એનો ઉકેલ થાય x is less than or equal to 4. એટલે x નું મૂલ્ય 4 છે એના કરતા નાની સંખ્યા છે, અહીંયા 0 લઈએ અહીંયા 4 લઈએ તો less than or equal to 4 એટલે આ બાજુ નું માપ છે less than એટલે ડાબી બાજુ. તો આની આ વસ્તુ p ની કિંમત આપણે ઊંધી કરી નાખી, x આ બાજુ આવ્યા પછી તો ભરી ગયું, x ને કિંમત લખી પછી x ને લખ જોઈએ. અહીંયા આપણે ત્યાં માઇનસ ની વડે ગુણાકાર નથી કર્યો આજન ને. હવે અહીંયા આપણે r નો ઉકેલ લઈએ તો r માં ઉકેલ 4 કે એના કરતા નાની સંખ્યા એટલે માઇનસ ઇન્ફિનિટી 4. જો 4 છે તો કાટખૂણીનો ભાગ થયો સમરૂપ, એટલા માટે કે ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ નો તો u નીકળો. તો આ રીતે જો આપણે 8 નું દાખલો છે એ આ રીતે આપણે લઈએ, બધા દાખલાઓ એક જ ટાઈપના દાખલાઓ છે છતાં આપણે આ બધા દાખલાઓ ભણીએ છીએ. તો તમને જે બધા દાખલા આવડવા જોઈએ પછી એમાં નો આવડે એવું ન થવું જોઈએ. x plus x upon 2 plus x upon 3 less than 11. જો પહેલા તો આપણે આના છેદમાં 1 છે, આના છેદમાં 2, આના છેદમાં 3, એટલે આપણે પેલા ત્યાં લસાઅ લઈએ છીએ એટલે અહીંયા 6 એટલે અહીંયા શું બનશે 6x plus 3x plus 2x. અહીંયા કાંઈ કર્યું નથી એટલે 11 બને. જો અહીંયા 6 લસાઅ લીધો છે તો કાંઈ આપણે કર્યું નથી, ગુણાકાર ભાગાકાર નથી કરવા ધ્યાન રાખવું. 6 વડે ભાગાકાર કર્યો એટલે 6 એટલે અહીંયા આ 3 આવી ગયા અને છેદમાં 2 2 આવ્યા. હવે સરવાળો કરીએ, 6 અને 3 9 અને 2 11 એટલે 11x ના છેદમાં 6 less than. હવે 6 આ બાજુ આવશે એટલે 11x less than 11 ના ગુણાકારમાં 6 એટલે 6 આ બાજુ આવશે એમ ન કહેવાય, ગણિતની ભાષામાં શું કહેવાય 6 વડે ગુણતા અને 6 6 ગુણી દે એટલે ગુણાકારમાં 6 આવે. હવે તો હવે સમીકરણના 11 વડે ભાગી નાખ્યું એટલે સમીકરણના 11 વડે ભાગતા આપણને આ રીતે મળે. જો અહીંયા આપણને જે રકમ આપી હતી એમાં ઇક્વલ ટુ નથી, લેસ ધેન જ છે એટલે x લેસ ધેન 6. હવે સંખ્યા રેખામાં આપણે બતાવીએ તો અહીંયા 0 લઈએ એટલે 6 લઈએ તો x નું મૂલ્ય 6 કરતા નાનું એટલે આમ અહીંયા 6 થી ડાબી બાજુ અનંત સુધી આવશે એટલે r માં ઉકેલ
माइनस इन्फिनिटी 6 6 કરતા નાનો કેટલો નાનો લીધો નથી એટલે માઈનસ ઇન્ફિનિટી 6 તો જો આ ટાઈપના એક જ ટાઈપના દાખલાઓ છે અને આપણે આ રીતે લખતા જવાનું છે એમાં ક્યાંય ભૂલ પડે કે અધૂરું હોય કે એવું થશે નહીં છતાં આપણે દાખલા વિશે બધે ધ્યાન રાખવાનું ઉતાવળમાં આપણે આ સરળ દાખલાઓમાં ઘણીવાર ભૂલ કરીએ છીએ એવું ન થવું જોઈએ પછી નો દાખલો 10મો દાખલો x / 3 greater than x / 2 plus 1 જો ઉતાવળની કરવાની પહેલા આપણે જોવાનું કે અહીંયા આ છેદમાં 2 લસાઅ લેવા છે એટલે x / 2 છે હવે 2 ને સામે જવા દઈએ એટલે 2x 3 આ પર જો આવશે એટલે 3x + 2 જો આમાં જે બાજુ બે પદ હોય કે ત્રણ પદ હોય ત્યાં લસાઅ લઈને પછી આગળ વધવાનું છે ભૂલી નહીં જવાનું સીધા બે અહીંયા આવે ત્રણ અહીંયા આવે એવું નહીં કરવાનું પેલા લસાઅ લેવાના અને પછી આપણે એ રીતે આગળ વધવાનું છે તો અહીંયા 2x ગ્રેટર દેન 3x ના 6 ચલો હવે જવાનું 3x ને 2x એમાં મોટો કોણ છે 3x તો અહીં નહીં હશે 2x આ બાજુ આવે એટલે માઇનસ થશે 6 આ બાજુ જાય એટલે તો આપણે કીધું x એ x એટલે એમાં ત્રણ મોટા હતા એમ નો કર્યો એટલે બે ને ત્રણ માં આવો અચળ પણ ડાબી બાજુ લઈ તો વત્તા 6 આવો તો એવા એટલે ઓછા 6 તો ઓછા 6 એટલે ધેન x તો x ઇઝ લેસ ધેન માઇનસ 6 એવું આપણને અહીંયા ઇક્વલ ટુ નથી ખાલી x ઇઝ લેસ ધેન માઇનસ 6 એવું જ છે એટલે હવે સંખ્યાને પ્રમાણે બતાવી દઉં અહીંયા ઓછા 6 અહીંયા 0 એવું આવે તો x નું મૂલ્ય ઓછા 6 કરતા નાનું કેટલું નાનું છે એ કીધું નથી એટલે આ રીતે ઓછા 6 ની ડાબી બાજુનો ભાગ છે ઇક્વલ ટુ નથી એટલે ઓલો કાટખૂણે સમરૂપ નહીં પણ વિરુદ્ધ ગોળ કાણું સમરૂપ છે એટલે હવે આપણે આ લખીએ r માં ઉકેલ બરાબર માઇનસ ઇન્ફિનિટી માઇનસ 6 ઇક્વલ ટુ નથી એટલે ગોળ કાણું સમરૂપ છે તો જો આ રીતે આપણે ધ્યાન રાખી અને દાખલાઓ કરતા જોવાના છે એક જ ટાઈપના દાખલાઓ છે સાવ સેના દાખલાઓ છે છતાં આપણે ભૂલ ન પડે ધ્યાન રાખવાનું છે પછી 11મો દાખલો છે એમાં 3 ax - 2 / 5 less than or equal to 5 2 minus x / 3 અહીંયા તો બંને બાજુ લસાઅ લઈને જ આવ્યું છે એટલે કોઈ પ્રશ્ન નથી હવે જો અહીંયા આપણે એવું કરીએ કે જે આપણને રકમ આપી છે એ આ રીતે આપેલું છે વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ત્રણ આ બાજુ આવશે ગુણાકારમાં આપણે 9 થશે 5 અહીંયા ગુણાકારમાં આવે એટલે 25 થશે કાઉન્સ ખોલી નાખીએ એટલે 9x અહીંયા 18 50 ઓછા 25 જો લસાઅ લઈને જ આપણને આપેલું હતું એટલે આપણે 3 ને ક્યાં જવા દીધા 5 ને અહીંયા આવવા દીધા એટલે 9 અને 25 પછી કાઉન્સ ખોલ્યો એટલે આપણને આ રીતે મૂલ્યો મળ્યા હવે પેલા x ભરવાનું વત્તા 9 ને ઓછા 25 એટલે
એટલે મોટા કોણ થયા પત્તા 9 એટલે 9x ને આવી ને રાખીએ 25x આ બાજુ આવશે કે ઋણતા આ બાજુ આવે એટલે ધન થાય હવે અચળ મૂલ્યમાં કોણ નાનું મોટું એને જોવાનું જે અચળ મૂલ્ય હોય એને જમણી બાજુ લઈ જવાનું 50 નું એક ને રાખ્યા ઓછા 18 બાજુ આવે એટલે વત્તા 18 હશે એટલે 25 ને 9 34x લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 68 ના છેદમાં 34 એટલે કે 2 છે તો x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 એવું આવશે જો આપણે આ સાધુ રૂપકમાં ઉકાળો નહીં કરો શાંતિથી આપણે આ રીતે આગળ વધો હવે x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અહીંયા 0 હોય અહીંયા 2 હોય તો 2 ની ડાબી બાજુનો ભાગ કરો પણ એમાં 2 પોતે આવે જો 2 પોતે આવે તો આપણે ઘાટો બિંદુ કરવાનો આલેખ પર ધ્યાન આવે એટલે 2 પોતે આવે આપણે આલેખ દોરવાના થાય ત્યારે તમારું ધ્યાન દોરશું તમને એ બધું શીખો પણ શીખો છો અત્યારે કોઈ જરૂર નથી અત્યારે આલેખ તમે નહીં જોઈએ હવે આપણે એને કહેવાય કે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ કરો એટલે આપણે r માં ઉકેલ કરવાનો છે એટલે r માં ઉકેલ બરાબર x is less than or equal to 2 એટલે માઈનસ ઇન્ફિનિટી થી 2 એવું થશે હવે જો આને ઘણી વખત આમે આ જે ઉકેલ છે કે ayx x becomes to r x is less than or equal to 2 આ જે ઉકેલ લઈ કોઈ આપણે અંતરાલ સ્વરૂપે લઈએ અંતરાલ સ્વરૂપે નો લખો હોય તો ગણ સ્વરૂપે એમાં ઇક્વલ ટુ છે એટલે 120 આવી જશે એટલે r માં
ઉકેલ જે આપણે લેવા જઈએ એ તો r માં ઉકેલ આપણને આ રીતે મળે છે કે ઇન્ફિનિટી થી 120 આ અહીંયા આપણે આ રીતે લખ્યું x less than or equal to x 120 અને x 120 કે એની ડાબી બાજુ પર આવતો ઇક્વલ ટુ છે એટલે આ રીતે શરૂ થશે તો જો આપણે જોવાનું કે અહીંયા જે અસંગતતાઓ હતી એમાં જવાબ આવ્યો x less than or equal to x 120 less than or equal to x 120 કે એના કરતા નાનું છે અહીંયા less than એટલે આપણે એમ લઈએ ત્યાં પણ less than એટલે આપણે લઈ લઈએ તો જો આ રીતે એકદમ સેલા હોય તો આ દાખલા હોય છે આપણે 12 દાખલાઓ છે એ આપણે પૂરા હવે આપણે આગળ 13 માં દાખલાથી ભણવાનું રહેશે એટલે જો આપણે આ ચેપ્ટરમાં બે લેક્ચર લીધા એમાં આપણે 12 દાખલાઓ આમાં પણ ઘણા બધા દાખલાઓ કઢાવી દીધા એટલે આપણે બધા દાખલાઓ ગણવાના નથી પણ તમારે અગાઉ કીધું કે એક કામ કરવાનું છે કે ઘરે જઈને એટલે તમે ઘરે જ છો તમે લેક્ચર જોઈ લો પછી તમારે આ બધા દાખલાઓ જાતે ગણવાના છે ભૂલ પડે તો પછી લેક્ચરમાં જોઈ લો એટલે એ રીતે તમારે ઘરે તૈયારી કરતી જવાનું છે તમારે ઘરે પહેલા લેક્ચર જોઈ લેવાનું પછી તમારે ઘરે ઘરે એ રીતે ટેક્સબુકમાંથી રકમ જોઈ અને જાતે દાખલો ગણવાનું ભૂલ પડે તો ફરીવાર લેક્ચર જોવાનું એટલે એ રીતે ઘરે જ રહીને તમારે ઘરે જ તૈયારી કરવાની છે બાકી જો કોઈ ડિફિકલ્ટી કે એવું કંઈ લાગે તો જ્યારે સ્કૂલ ખુલે ને તમારે સ્કૂલે આવવાનું થાય ત્યારે તમારે એ શીખી લેવાનું રહેશે ચોથું ચેપ્ટર હતું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એમાં 1-7 દાખલા જ રાખેલા છે તમને આપણે ઘણા બધા દાખલા કરાવ્યા 24 દાખલા છે બધા દાખલા નથી કરાવ્યા પણ 1-થી શરૂ કરીને ક્રમ પ્રમાણે તમને કહેતા આપણે 20-21 દાખલાઓ કરાવ્યા છે ઘણા બધા પણ આપણે પરીક્ષામાં 1-7 માંથી કોઈ એક દાખલો પૂછો 11માં ધોરણની તમામ પરીક્ષા એટલે એના કોર્સમાં જ તે પેલા 7 દાખલા છે ચેપ્ટર 4 અને ચેપ્ટર 6 તો એમાં પણ કોર્સમાં તો તમને કઢાવી દીધું જે 6.1 છે તો એમાં ઘણા બધા દાખલા છે પણ એમાં 1-20 દાખલા જ રાખેલા છે એટલે તમને આપણે વ્યવસ્થિત રીતે સ્કૂલે આવો એટલે લખાવી દઈશું કેટલું કેટલું નથી ભરવાનું એટલે એ રીતે અત્યારે આપણે સ્વાધ્યાય 6.1 માં 12 દાખલા ત્યાં સુધી